गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज लेक्चर में थोड़ा तुमने डिस्टर्ब है एंड गलतन ने सीजन थोड़ी बता रहे आज है એટલે થોડો ટોલ્લો ને અવાજ આવશે બરોબર પણ ભણવાનું તો આપણે છે ચાલો સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર પહેલો હવે 5.1 અને 2 ની અંદર આપણે શું શીખા તો કે 5.2 ની અંદર આપણે n નું પદ શોધવાનું શીખા n નું પદ આપ્યું હોય તો n શોધતા શીખા a ને d શોધતા શીખા બરોબર હવે 5.3 ની અંદર આપણે સરવાળો શોધવાનો એમ કીધું કે સમાંતર શ્રેણીની અંદર 100 પદ હોય આપણે સમાંતર શ્રેણીના 100 પદ સુધીનો સરવાળો શોધો તો સરવાળા માટેનો સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો સરવાળા માટેનું સૂત્ર છે સરવાળો એટલે s દર્શાવવા n મો પદ એટલે a બરાબર sn અહીંયા આગળ n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - a એને ગુણ્યા d આટલું સૂત્ર તમને ખબર છે a + n - a * d એટલે n નું પદ થાય એની આગળ a બે વાર લેવાનું આગળ n ના છેદમાં 2 મૂકવાનું એટલે સરવાળો બની ગયો શું થઈ ગયું બધાય પદનો સરવાળો ચાલો સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર પહેલો જોવાયવા નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો છેલ્લા પ્રશ્નની અંદર પહેલો માગ્યા પ્રમાણે સરવાળો 2 7 12 આ કેટલા પદ સુધીનો 10 પદ સુધી 10 પદ સુધીનો સરવાળો કરવાનો 5 5 વધારતા જવાના અને 10 પદ સુધીનો સરવાળો કરવાનો જો થોડાક પદ કીધા હોય તો આપણે સીધી રીતે ગણતરી કરી શકીએ આવા 10 પદ લખવાના 2 7 12 12 ને 5 17 17 ને 5 22 27 32 37 42 47 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા પદ આવ્યા 10 આ 10 પદ નો સરવાળો કરવો હોય આટલું કીધું છે આપણે હજી કરી શકીએ પણ 10 ની જગ્યાએ 100 કીધા હોય તો 100 પદ સુધીનો સરવાળો આવા 100 પદ લખવાના પછી સરવાળો કરવાનો એકાના આંકડામાં કે ભૂલ થઈ એટલે આપણો જવાબ ખોટો અહીંયા 7 ને 2 9 9 2 18 9 3 27 9 6 36 9 5 45 9 5 9 1 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 22 23 24 કેટલા આવે 245 આવા 10 પદ સુધીનો સરવાળો છે એ 245 આવે બરાબર તો અહીંયા 10 કીધા એટલે આપણે શોધી શકીએ અહીં કીધું કે 50 પદ સુધી કે 100 પદ સુધી તો આ 100 પદ લખવાના પછી બધાનો સરવાળો કરો તો 2 માર્કની અંદર આપણે 1 તો લખ બેઠે એટલે જવાબ સાચો આવે નહીં તો એના માટે સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો પહેલા તો a ને d શોધી લેવા a બરાબર કેટલા 2 d બરાબર 7 - 2 એટલે 5 અને n એટલે કેટલા પદનો સરવાળો કરવાનો છે 10 એટલે અહીંયા કેટલા લેવાના 10 હવે સરવાળાનો સૂત્ર મૂકવાનો સુધિ શબ્દ આવે એટલે સરવાળો શોધવાનો મૂળ પદ એવો પદ 10 પદ સુધી 10 મૂળ પદ તો an વાળો સૂત્ર સુધી એટલે sn વાળો સૂત્ર n ના છેદમાં 2 2a + n - l એને ગુણ્યા d જો હા વેલ્યુ છે s 10 આપણે શોધવાના 10 ના છેદમાં 2 2 કૌંસમાં a બરાબર કેટલા છે 2 આ સૂત્રના છે ઓકે n એટલે 10 માઈનસ 1 અને તફાવત કેટલાનો 5 જો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની જો અહીંયા છેદ ઉડતા હોય તો જ ઉડાડવાના પોઈન્ટમાં જવાબ નથી લેવાનો અહીંયા અંકીય હોય તો 2 11/2 એટલે 5.5 નહીં કરવાની છેલ્લે જતા આની આગળ ભાગાકાર ગુણાકારમાં 2 ઉડી જશે એટલે ઉડતા હોય છે તો જ ઉડાડવાના એમ કે છે તો ઉડાડી દેવાના 5 બરાબર આ બે નો ગુણાકાર 2 2 4 10 માંથી 1 બાદ કરો એટલે 9 એને ગુણ્યા 5 5 4 9 5 45 થઈ ગયો 45 માં પહેલા 4 ઉમેરી દેવાના 5 એમ ન 45 ને 4 49 49 નો 5 આરે ગુણાકાર કરો 245 આવશે 9
520 ને 24 समांतर श्रेणी ना 10 पद नो सरवाळो केटलो थाय आवा प्रकारनी जो समांतर श्रेणी होय तो 10 पद आपणे लखी अने એનો સરવાળો કરો તો કેટલો મળે 245 હવે અહીંયા 10 હતા એટલે તમે આમ ગણતરી કરીને શોધી શકતા મેં તમને એકવાર સમજાવ્યું પણ અહીંયા જો 10 ની જગ્યાએ 100 વાંટો આવા પહેલા 100 પદ લખવાના અને પછી એનો સરવાળો કરવાનો તો એ શક્ય બને નહીં એ સાચું પડી શકે નહીં બરોબર અને સમય વધારે જોઈએ ઝડપથી ગણતરી કરવા માટે ગમે એટલા પદ કીધા 100 કીધા ને 100 મૂકવાના તો અહીં 99 માં 5 અને ગુણાકાર કરી 4 કરી 5 અને ગુણી નાખો એટલે 100 પદ સુધીનો સરવાળો તમને મળી જાય ચાલો પ્રશ્ન નંબર પહેલો હજી બીજો બાજુમાં કરી નાખીએ છીએ समांतर શ્રેણી 37 માઇનસ 33 માઇનસ માં ઓછા થતા જાય છે અને તફાવત પ્લસ માં છે કારણ કે અમુક સમયે શ્રેણી પ્લસ થઈ જતી હોય 12 પદ સુધી કેટલા પદ સુધી 12 તો a બરાબર માઇનસ 37 b બરાબર માઇનસ 33 માઇનસ નિશાની સૂત્રની પછી માઇનસ 37 એટલે શું થશે તો કે માઇનસ 33 પ્લસ 37 એટલે 4 નો તફાવત પ્લસ આવશે કેટલા આવશે પ્લસ અને n બરાબર કેટલા લેવાના 12 તો s n બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ a n ગુણ્યા d s 12 12 પદ સુધી સરવાળો એટલે 12 ના છેદમાં 2 આ વેલ્યુ છે 2 અહીંયા માઇનસ 37 12 માઇનસ a અને અહીંયા 4 પ્લસ 4 આવશે જોજો માઇનસ માં શ્રેણી ઘટાડો થતો હોય એટલે વધતી ગણ એટલે તફાવત પ્લસ હોય અહીંયા છેદ ઉડી જાય છે 6 37 નો 2 આવે ગુણાકાર કરો 7 2 14 3 2 6 ને 1 7 માઇનસ 74 પ્લસ અહીંયા 11 વધશે એને ગુણ્યા 4 આ 6 જી એમ ન માઇનસ 74 11 6 44 માઇનસ 74 માંથી 44 બાદ કરો એટલે 30 વધશે પણ 30 છે એ કેવા માઇનસ 73 18 માઇનસ 180 આવે 12 પદ સુધી આવી તમે સમાંતર શ્રેણી લખો અને 12 પદ સુધીનો સરવાળો કરો એટલે માઇનસ 180 આવે કારણ કે શ્રેણીમાં અમુક પદ છે ને પછી પ્લસ આવી જતા છે એટલે માઇનસ નો સરવાળો કરીને મારી પ્લસ વાળા કાઢી નાખો એટલે માઇનસ 180 વધે કેટલા માઇનસ 180 લખી નાખો બે દાખલા ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 પહેલાનો ત્રીજો 0.6 1.7 2.8 100 પદ સુધી આમ ક્યાં સુધી જવાનું 100 પદ સુધી બરોબર જો આવ્યું ને 100 પદ સુધીનો સરવાળો 8 10 હોય તો તમે કરી શકો પણ 100 પદ સુધી તમે સૂત્ર વગર કરી શકો નહીં અને પછી પોઈન્ટ માં રાખવાનું છે 0.6 b બરાબર 1.7 માઇનસ 0.6 7 માંથી 6 જાય એટલે 1 પોઈન્ટ એટલે 1 નો તફાવત અને n બરાબર કેટલા લેવાય
ના છેદમાં 2 2a plus n minus a એને ગુણ્યા d અહીંયા 100 ના છેદમાં 2 કેટલા પદનો સરવાળો 100 એટલે s 100 2 કૌંસમાં 0.6 plus 100 minus 8 અને 1.8 बराबर 50 पे 100 એટલે અહીંયા 50 આવશે 0.6 નો 2 આને ગુણાકાર કરો 6 2 12 થાય એટલે 1.2 તો જો આ ખાતા ના છે 6 2 12 અને એના કરેલા પોઈન્ટ એટલે 1.2 100 માંથી 1 બાદ કરો એટલે 99.1 આનો ખાસ ગુણાકાર કરી લેવાનો બરાબર 50 1.2 નવાનો ગુણ્યા 11 કરવાના એક આકડા પહેલા પોઈન્ટ મૂકી દેવાનો 0 9 9 અને 99 9 9 તો 18 1089 પણ એક આકડા પહેલા પોઈન્ટ મૂકવાનો એટલે 108.9 રેડી હવે 108.9 માં 1.2 ઉમેરવાનો એક અહીંયા પોઈન્ટ અને 2 9 10 11 નો એકરો વધી 1 8 9 ને 10 ને એકરો વધી 1 100 ને 10.1 કેટલા આવે 110.1 50 નો 110.1 આરે ગુણાકાર કરો તો અહીંયા એક લીલો છે ને અહીંયા પોઈન્ટ છે એટલે પોઈન્ટ સીધો દૂર થઈ જાય 1101 નો 5 આરે ગુણાકાર કરો 1101 એને ગુણ્યા 5 બરાબર મિંડો અને પોઈન્ટ તો થઈ જાય 2 5 એકુ 5 0 5 એકુ 5 અને 5 એકુ 5505 કેટલો આવે 5505 કેટલા પદનો સરવાળો તો કે 100 પદનો સરવાળો આવી સમાંતર શ્રેણી હોય અને એના 100 પદનો તમે સરવાળો કરો એટલે 5505 આવે લખી નાખો
चलो प्रश्न नंबर चार, एक ना छेद में पंद्रह, एक ना छेद में बार, एक ना छेद में दस, अगियार पद सुधी कितना पद सुधी अगियार बराबर। तो समांतर श्रेणी छे એમાં a બરાબર 1/15 અને d બરાબર જો ખાસ સોજો અપૂર્ણાંકમાં છે એટલે 1/12 -1/15 બરાબર। તો પહેલા b નો લસાઅ લેવો પડે 12 × 5 = 60 અને 15 × 4 = 60 જોજો અહીંયા ખાસ કેટલો લસાઅ આવશે 60 તો 12 × 5 = 60 લાને 5 આરે ગુણવા પડે 5 અને 15 ચોક 60 એટલે આને 4 આરે ગુણવા પડે કેટલા આવે 4 તો 2 ને 60 થઈ ને 5 માંથી 4 બાદ કરો એટલે 1/60 બરાબર થઈ ગયું એટલે તફાવત છે ને 1/60 નો છે d બરાબર 1/60 આખાત કરજો અને n બરાબર હવે Sn બરાબર n/2 2a + n - a mm ગુણ્યા d તો કેટલા પદ સુધી તો કે 11 પદનો સરવાળો કરવાનો 11/2 જો મેં અહીં કીધું તો છેદનો ઉતાર નહીં ઉડાડવાનો એમ જ રાખી દેવાનો 2 કૌંસમાં પહેલો પદ છે 1/15 प्लस एन अपने कितना 11 माइनस ए अने 1/60 थई गयो। हवे आ एन राखी दियो 11/2 અહીંયા છેદ નથી ઉડતો એટલે 2 1 2 અંશ નો અંશ આ ગુણાકાર થાય 15 એમ ના પ્લસ 11 માંથી 1 બાદ કરો એટલે 10 અને 1/60 બરાબર। હવે 11/2 2/15 અહીંયા છેદ ઉડાડો કે ના ઉડાડો લસા તો અહીંયા બિંદુ બિંદુ ઉડાડી એટલે 1/6 ફરીથી પાછો અહીંયા જેમ લસા લીધા તો b સંદર્ભમાં એમ જ અહીંયા લસા લેવો પડે પેલા 11/2 એમનો પ્લસ સોરી કૌંસમાં અહીંયા કેટલા છે 15 અને અહીંયા કેટલા છે 6 તો બે ના ઘડિયા બોલવાના પેલા પેલી જે સંખી રકમ આવે ઈ એનો લસા થાય 6 × 5 = 30 અને 15 × 2 = 30 એટલે લસા થાય ને 30 કેટલો લસા થાય 30 તો અહીંયા 30 કરવા કેટલા ગુણાક ઘટે 15 × 2 = 30 એટલે ઉપર ને 2 આવે તમારા 2 × 2 = 4 અહીંયા 6 × 5 = 30 તો ઉપર 5 ગુણવાના 5 × 2 = 5 થઈ ગયું। હવે 11/2 અહીંયા 5 ને 4 નો સરવાળો 9/30 હવે ઉપર નીચે છેદ ઉડતા હોય ઉડાડો 9 ઉપર તો પેલા ગુણાકાર કરી નાખો 11 × 9 = 30 × 60 11 × 9 = 30 × 60 થઈ ગયું આટલું। હવે અહીંયા 99 અને 60 નો છેદ ઉડશે 33 × 99 અને 20 × 60 આ થશે 33 × 3 અને 20 × 3 ત્રણ ત્રણ ઉડી જાય એટલે 33/20 કેટલા પદ નો સરવાળો તો કે 10 11 પદ સુધીનો સરવાળો આવી સમાંતર શ્રેણી હોય તો 11 પદ સુધીનો સરવાળો છે એ 33/20 મળે બરાબર। તો સમાંતર શ્રેણીના પ્રથમ 11 પદ સુધીનો સરવાળો 33/20 થાય। લખી લેવા ચોથો દાખલો થોડો કબરો તો d માઇનસ આ લેવો પડ્યો અને અહીંયા s અંગ્યા શોધવામાં પણ તમારે લસા લેવો પડે।
ચાલો જે આ રકમ લખો એ નામ લો તમે કરો છે चौबीस एकवीस पंद्रह तेर पद सुधी तेर पद सुधी ए बराबर चौबीस बी बराबर एकवीस माइनस चौबीस तफावत माइनस तरण जो माइनस तरण एम बराबर तेर लेवा ले चौबीस तेर माइनस एक माइनस त्रेर छेद चौबीस दो अड़तालीस बारेर मे एक बात करो बार माइनस त्रन तेर ना छेद में बे अड़तालीस बार तेरी छत्रीस तो अड़तालीस माथी पहला छत्रीस बात करो आठ माथी छह जाए એટલે બે એટલે 12 વધ્યા કેટલા 12 એક છેદ ઉડી ગયો જો 2 6 12 13 6 78 13 પદ નો સરવાળો કેટલો આવે 78 ચાલો આ એક્ઝામ્પલ છે લખો તો લખી લ્યો આજે હોમવર્કમાં તમને આવા પ્રકારના દાખલા ફોટો સેન્ડ કરીશ બરાબર એ તમારે કરવાના રહેશે સરવાળો શોધવાના બરાબર પાંચ છ દાખલા લંબે લેશનમાં આપીશ